મુંદ્રા બારોઈ નગરપાલિકા અને મામલતદાર શ્રી વચ્ચે વિવાદ. હવે મુંદ્રા મામલતદાર શ્રી કલ્પનાબેન સાથે નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન અને તેમની ટીમ કોઈ પણ કામ કરશે નહીં. નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી કહે છે, મામલતદાર શ્રી કલ્પનાબેન અધિકારીને શોભે નહીં તેવી ભાષામાં ગેરવર્તન કર્યું છે. નગરપાલિકા અધ્યક્ષાએ કહ્યું, જ્યારે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું અને લોકો વચ્ચે જઈને સર્વે કરવામાં આવ્યું ત્યારે વિવાદ થઈ પડ્યો હતો. કેટલી નુકસાની થઈ તેની વિગતો મેળવવામાં આવી રહી હતી ત્યારે મામલતદાર કલ્પનાબેન શ્રી નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન સાથે ચાલ્યા નહીં અને જ્યારે ઘરો પાસે જઈને નિરીક્ષણ કરવામાં આવતું હતું ત્યારે મામલતદાર કલ્પનાબેન શ્રી અચાનક ગાડીમાં બેસીને ચાલ્યા ગયા હતા. કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહોતા. એવામાં જો અગર પાલિકા ટીમ કામ કરવા તૈયાર છે તો મામલતદાર સાથ આપતા નથી, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સૌ પ્રથમ તો ખૂબ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિમાં ખૂબ બધી જગ્યાએ ઠેર ઠેર નુકસાનો થયા હોય ત્યારે મામલતદાર હોય અને નગરપાલિકા પ્રાંત બધા જ કલેક્ટર સાહેબનું સૂચન હોય, ધારાસભ્યશ્રીના સૂચન, બધાની નીચે કામ કરતી આ સરકાર છે ત્યારે આજે નગરપાલિકા બધી જગ્યાએ વોર્ડ વાઇઝ 1-7 વોર્ડનું સર્વેનું હતું તો મામલતદાર બેનશ્રીએ જાણ કરી, એ પણ પ્રમુખશ્રી કે નગરપાલિકાના કોઈ પણ સંકલનમાં લીધા વગર એમ જ બધી જગ્યાએ મેસેજ પહોંચાડી દીધા કે ભાઈ આવી રીતે સર્વે કરવાનું છે, સરકારશ્રી દ્વારા સહાય મળશે. અને એમનું જે વર્તન છે એ ખૂબ આપણે કહીએ ને કે ઉદ્ધત સાવ બોલવાની ભાન ન રહેતી હોય ને એ ટાઈપનું વર્તન કરે છે. અમે લોકો જ્યાં જ્યાં કામમાં જતા હોઈએ સાથે મળીને પણ એમ થાય કે સંકલનમાં રહીએ, પણ મામલતદાર બેનશ્રી નથી સંકલનમાં રહેતા અને જ્યાં હોય ત્યાં એક જ વાત કરે છે કે નગરપાલિકા કાંઈ કામ નથી કરતી, માત્ર ને માત્ર મામલતદાર અને એની ટીમ જ કામ કરી રહી છે. જ્યારે મામલતદારને તો બેન આપણે શું કહીએ, કારણ કે આટલી જ્યારે તકલીફો હતી, મફત નગરી જે આપણે મોદીવાસ કહી શકીએ, ત્યાં પાણીની કોઈ નથી, માણસો મરવા પડ્યા હતા, ત્યાં પણ મામલતદારની કોઈ પણ ટીમ હાજર નથી, ત્યાં નગરપાલિકાની આખી ટીમ, શહેર ભાજપની આખી ટીમ બધા ભેગા થઈને પાણીના ટેન્કર હોય, ખાવા પીવાના હોય, 300-400 જણાનું રેસ્ક્યુ કરીને બહારે કાઢીને લોકોનું જીવન બચાવ્યું છે. એ બધી વસ્તુ મૂકીને માત્ર ને માત્ર દરેક જગ્યાએ જઈને ખાલી એક જ વાત કરે છે કે આંકડા આપો કે કેટલું આ થયું. માત્ર શું આંકડા માટે જીવન જીવવાનું છે, લોકો મરે છે, લોકો તકલીફમાં છે, એ મામલતદારને ક્યાંય દેખાતું નથી. અને અમે જ્યારે સાથે મળીએ છીએ ત્યારે અમારા સાથે ખૂબ એટલે ખૂબ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે અમને કે તમે અમારા કોઈ બોસ નથી. અમને બોસ થવું પણ નથી, અમે લોકોની વચ્ચે રહેવાવાળા. નગરપાલિકાનું કામ માત્ર એ છે કે લોકોની વચ્ચે રહેવું, લોકોનો પ્રશ્નની હલ થાય એના માટે અમે લોકો એમના સાથે રહીએ છીએ કે ભાઈ ક્યાંક પાણી ભરાણ હશે, ક્યાંક બીજું પણ નુકસાન થયું હશે તો નગરપાલિકાની ટીમ મામલતદારને એટલી હેલ્પફુલ રહે કે એના સાથે રહે. પણ બેન, નગરપાલિકાના બેન કલ્પનાબેન હોય કે નાયબ હોય મામલતદાર ચંદ્રિકાબેન સોલંકી, એ બેયનું વર્તન એટલું ખરાબમાં ખરાબ. નગરપાલિકાના પ્રમુખ તરીકે હું ત્યાં ઊભી છું, મેં એમને કહ્યું કે અંદર જઈએ, અમુક વાસ એવા છે કે જ્યાં છાપરા ઉડી ગયા છે બેન, આપણે ત્યાં રૂબરૂ જઈને મુલાકાત લેવી પડશે. પણ ત્યાં મામલતદાર બેન હાલવા તૈયાર નહોતા અને મારા સાથે એકદમ ખરાબમાં ખરાબ રીતે વર્તન કર્યું. મને કે બેન તમારેથી થાય એ કરી લેજો, તમારે જેને ફરિયાદ કરવી હોય કરી લેજો, હું અહીંયાથી જાઉં છું, હું ઊભી છું, તેમ છતાં પણ બેન ગાડીમાં બેસીને અમારા સામે ત્યાંથી જતા રહ્યા છે, આ કોણ જોશે? હું મારો પ્રશ્ન એ છે કે નગરપાલિકા લોકોની વચ્ચે રહે છે, ગમે એટલી તકલીફ છે તો પણ નગરપાલિકા બધાની સાથે રહેવા માટે તૈયાર છે, પણ મામલતદાર બેનના વર્તનને હું અહીંયાથી વખોડું છું. અને જેમ બને એમ બેનની કોઈ પણ સારી રીતની જે પણ જે આમાં કાર્યવાહી થતી હોય કાયદાકીય એ કરવામાં આવે, નહીં તો નગરપાલિકા મામલતદાર બેન સાથે રહીને કોઈ પણ કામ નહીં કરે. આજે સવારે મુંદ્રા બારોઈ નગરપાલિકાના 3 નંબરના વોર્ડમાં નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી રચનાબેન જોશી અને ચૂંટાયેલા પદાધિકારી, શહેર ભાજપના બધા પદાધિકારી અને મામલતદારનો સ્ટાફ સર્વે માટે જ્યારે ગયા હતા ત્યારે પ્રમુખશ્રી રચનાબેન જોશી સામે મામલતદાર સાહેબે ઉદ્ધત વર્તન કર્યું અને જેને કંઈ કે એક મેજિસ્ટ્રેટ કક્ષાના મામલતદાર ચૂંટાયેલા પ્રમુખને ઉદ્ધત વર્તન કરે યોગ્ય ન કહેવાય. અને અત્યારેથી મામલતદાર સાહેબે જે પ્રમુખશ્રી સામે ઉદ્ધત વર્તન કર્યું છે એને હું વખોડું છું અને આપના માધ્યમ દ્વારા એવી અપીલ કરું છું કે મામલતદાર શ્રી સરકારી તંત્ર અને નગરપાલિકાનું તંત્ર બંને સંકલનથી કામ કરે તો જ નીચે સારું કામ થઈ શકે. અને એક ચૂંટાયેલા પ્રમુખ તરીકે રચનાબેન જોશી સામે મામલતદાર શ્રી આવું ઉદ્ધત વર્તન કરે તો સામાન્ય પબ્લિક સામે શું વર્તન કરતા હશે એની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે. સધવારા છે, હું દેવી પૂજક સમાજનો પ્રમુખ છું. આજરોજ મામલતદાર સાહેબ શ્રી અને નગરપાલિકાની પૂરી ટીમ આજે દેવી પૂજક વિસ્તારમાં આવી હતી
તો ત્યારે જ્યારે ઊંડા વિસ્તાર હતા એમાં પાણી ફૂલ ભરેલ હતું ત્યારે નગરપાલિકાના અધ્યક્ષ રચનાબેન જોશીએ કીધું હતું સર્વે કરીને જોઈ લઈએ કેટલું નુકસાન થયું છે. તો મામલતદાર સાહેબ શ્રી જોવા વગરના ઊંઆથી ચાલ્યા ગયા. તો બેને કીધું કે આપણે અહીંયા સર્વે કરીને જોઈ લો અને કેટલું નુકસાન થયું છે એનો આપણે સર્વે કરીએ. તો બેને કાંઈ સાંભળ્યું નહીં અને એમને એમ ગાડીમાં બેસીને ચાલ્યા ગયા. તો બેને બેન રચનાબેને ત્યારે કીધું ત્યારે એમને ઈચ્છિત જવાબ દીધો કે તમારાથી જે થાય એ કરી લો, અમે કોઈ સર્વે તમારા સાથે નથી કરતા. જ્યારે અમારું કેવું સ્થાનિકનું એવું આવે છે કે જો પ્રમુખ સાથે આવી વાત કરી શકતા હોય તો આમ જનતા અમારાથી કેવું વર્તવ કરશે. હાલ જે વરસાદ અતિવૃષ્ટિના કારણે જે પરિસ્થિતિ સર્જાણી છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નગરપાલિકાની સમગ્ર ટીમ ખડેપગે તૈયાર છે. ત્યારે ક્યાં પણ નગરપાલિકા દ્વારા અને શહેર સંગઠન દ્વારા દરેક જગ્યાએ સેવા કાર્ય કરવામાં આવ્યા છે અને આવા સમયે જ્યારે સર્વે કરવાની વાત આવી સર્વે કરવા બાબતે નગરપાલિકાના એન્જિનિયરો પ્રમુખશ્રી શહેર સંગઠન બધા જ હાજર હતા અને સાથે મામલતદાર સાહેબને એ જ કીધું કે જો સૌ સાથે રહી સંકલનમાં રહીને આ કાર્ય કરશું તો આરામથી પાર પડે એમ છે. પણ આ એક અમારા પ્રમુખશ્રી સાથે જો આવો વર્તન થતો હોય તો આમ પબ્લિક સાથે કેવો વર્તન થાય એ આપ સમજી શકો છો. એટલે આપના માધ્યમથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને એક વિનંતી કરીએ છીએ કે આવો બનાવ કે આવા વ્યક્તિઓને આપ તાત્કાલિક ધોરણે અત્રેથી હટાવી અને નવા સારા વ્યક્તિને અત્રે નિમણૂક કરો એવી અમારી સૌની ઈચ્છા છે. નંબર 3માં જે મામલતદાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું ત્યાં સૌથી પહેલાં અમારા મહિલા અધ્યક્ષ રચનાબેન જોશી હાજર હતા. ત્યારે બેનશ્રી ત્યાં મામલતદાર આવ્યા અને સર્વે કરવા ટાઈમે ગાડીમાંથી નીચે પણ નહોતા ઉતરતા કે જ્યાં વરસાદી પાણી 4-4 ફૂટ જેટલા પાણી હતા અને સર્વેની પાકી ખબર ત્યારે જ પડે કે એ સ્થળ ઉપર પ્રત્યક્ષ પહોંચે. પણ બેનને અમારા પ્રમુખ સાહેબે કીધું કે તમે ચાલો આપણે અંદર ત્યાં જઈએ. તો કે ભાઈ તમારી સાથે મારે કામ કરવું જરૂરી નથી અને તમે કોઈ અમારા બોસ નથી. તો અમારે બેને ચોખ્ખી વાત કરી કે અમે તમારા બોસ બનવા માગતા નથી, પણ જે પ્રજાને જરૂર છે, જે પ્રજાને નુકસાની થઈ છે એને નુકસાનીનું વળતર પૂરેપૂરું સરકાર દ્વારા મળી જ રહે. બસ અમારી એક જ એ કામગીરી છે કે એનું પૂરું વળતર એમને મળે. પણ મામલતદાર સાહેબનું જે વર્તન છે એ વર્તન બહુ ખરાબ હતું. જો પ્રમુખ સાહેબ સામે આવી રીતના વર્તન કરતા હોય તો આપ મીડિયા મારફત હું તમને કહેવા માગું છું, આ વિચારી શકો છો તમે કે સામાન્ય પબ્લિક સાથે કેવું વર્તન કરતા હશે. બસ મુંદ્રા બારોઈ નગરપાલિકા હવે મામલતદાર કલ્પનાબેન શ્રી સાથે કોઈ પણ કામ કરશે નહીં તેવી ચીમકી અપાઈ. વધુમાં મામલતદાર શ્રી કલ્પનાબેનને પૂછતા તેઓએ કહ્યું હતું કે અમે અમારી ટીમને જેવી સૂચના મળી રહી છે તેવી રીતે કામ કરી રહ્યા છીએ. અમારી પાસે સમગ્ર તાલુકાની જવાબદારી પણ છે, તેમજ અમે અને અમારી ટીમ છેલ્લા 2-3 દિવસથી જે પરિસ્થિતિ હતી તેને પહોંચી વળવા સૂચના મુજબ કામ પણ કર્યું છે. આ વિવાદ સાથે સ્થાનિક મુંદ્રા બારોઈની પ્રજા ભોગ ન બને તે વાતનું ધ્યાન રાખી આ મામલો વધુ છંછેડાય નહીં તેનું ધ્યાન બંને પ્રજાપ્રતિનિધિ અને વહીવટીતંત્ર બંને રાખે તેવી આશા છે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઇલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયા ઝાંકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો, સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515.